मित्रों धोरण चार विषय गुजराती खाली जगह उदाहरण मुजब योग्य शब्दों लखो योग्य शब्द लखवाना बराबर तो पेलू पेलू शू तो काव्य तो चक चकती गायटे शू भरेलु गायना पेटे दूधनी धोड़ी धार भरेली धोड़ी मीठी धार भरेली दिशा तो के दस काव्य दस दिशा देखती मारी हे दस पची तारा तो के नवल तारा तो के नवल पची छेलू टीलड़ी तो के रंग रंग वाली टीलड़ी टीलड़ी तो के रंग रंग वाली दिशा दस तारा नवलक टेलडी रंग रंगवाली पची इनो प्रश्न शू छे कविता मा वपरायेला शब्दोना अर्थ आप्या छे कविता मा वपरायेला शब्दोना तमने अर्थ आप्या छे शब्दकोशमा आ शब्दोना बीजा अर्थ आप्या छे ते शोधो अने आपेली जग्यामा लखो तेमा पेलू छे लखेलू छे के जड़ी सज्जता जड़ी तो के सज्जता सज्जड बेसाड़ी बेलू छे जड़ी तो के सज्जड बेसाड़ी तमने अर्थ आपेलू छे ते एवो ज आपणे बीजो अर्थ छे शब्दकોષમાંથી શોધીને લખવાનું છે બરાબર તેમાં અહીંયા પાછું લખ્યું કે જડી તો આનો બીજો અર્થ શું છે તો કે મળી
એટલે આ મઢી છે કે એનો આપણે બીજો જે શબ્દ છે એવો લખવાનો છે. તો કયો શબ્દ આવશે? તો કે ઝૂંપડી. મઢી એટલે કે ઝૂંપડી. આપણે અહીંયા લખીએ ઝૂંપડી, એનું વાક્ય પણ બને કે આ બાવાની મઢી છે, એટલે કે આ બાવાની ઝૂંપડી છે. અર્થ તો બે જ છે. પછી ત્રીજું કરી. કરી એટલે શું? તો કે બનાવી. એક અર્થ આપેલો છે આપણે, બીજો આવ્યા છે કરીનો બીજો અર્થ લખવાનો. એક અર્થ તમને આપ્યો છે, હવે આપણે આગળ બીજો અર્થ લખવાનો. એમાં શું આવશે? તો કે કરી એટલે કે કર્યું, કે મેં આ કામ કર્યું, કે મેં આ કામ કરી બતાવ્યું, એટલે કે કર્યું. એક વાક્ય લખી નાખે કે મેં પ્રથમ નંબર આવવાની આવ્યાની જાણ, આવ્યાની મામાને જાણ કરી. બરાબર. આ થયો આપણો નવમો પ્રશ્ન. પછી દસમો છે કે નીચેના શબ્દોની સાચી જોડણી લખો. તો એ તો છે વીજળી, તો એનું ઉલટું, એટલે કે એની જે જોડણીની ભૂલ હોય તમારે સુધારીને લખવાની. પછી સમાનાર્થી શબ્દો. મીંડડી તો કાવ્યમાં શું વપરાયેલું છે? તો કે મીંડડી એટલે કે બિલાડી. પછી કુંપળ એટલે કે પીલો. ગાવડીને શું કહે? તો કે ગાય. પછી આહાબું તો કે આકાશ અથવા તો નભ. પછી શબ્દકોશના ક્રમમાં ગોઠવો. દૂધ, આંખ, થાળી, આગ અને રંગ. તો પેલા શું આવશે? તો કે અ, તો કે આગ. પછી આંખ. પછી થ એટલે કે થાળી. દ દૂધ અને છેલ્લે રંગ. એવી રીતે નવલખ, આગ, ચુંદડી, કીકી. તો પેલા આવશે અ એટલે કે આગ. પછી ક એટલે કે કીકી. પછી ચુંદડી અને છેલ્લે નવલખ. એટલે આજે આઠ, નવ, દસ, અગિયાર અને બાર, આજે પાંચ પ્રશ્ન મેં અત્યારે તમને કરાવ્યા. તમારે તમને જ્યારે પીડીએફ મોકલું એની તમારે એટલે તમારે લખી લેવાનું રહેશે. તમારે સ્વાધ્યાય પોથીમાં લખી લેવાનું છે. અને આ શનિવારે તમારે ગુજરાતીની ટેસ્ટ હશે. આ શનિવારે તમારે ગુજરાતીની ટેસ્ટ હશે. એટલા માટે બધાએ છે એ પાકું કરી લેવાનું છે. ગયા વખતે પાઠ્ય પુસ્તકમાંથી મેં પેપર કાઢ્યું હતું, આ વખતે સ્વાધ્યાય પોથીમાંથી હું પેપર કાઢીશ. એટલે બધાએ સરસ મજાનું છે, આ નવ સુધીનું લખી લેવાનું છે. બરાબર. એટલે સ્વાધ્યાય પોથીમાંથી આઠ, નવ અને દસ આ ત્રણ પાઠની છે હું કરાવીશ. ઊંટ અને ફકીર છે એ નહીં, એ પછીની ટેસ્ટમાં આવશે. અત્યારે આઠ, નવ અને દસ એ સ્વાધ્યાય પોથીમાંથી હું જ્યારે પીડીએફ મોકલે એટલે ઉતારી લેવાનું છે અને તમારે એનું પાકું કરી લેવાનું રહેશે. થેન્ક યુ.